गणेश उत्सव नजीक आवतानी साथे शांति समिति नी बैठक नु आयोजन करवामां आव्यु, जेमां वराछा કાપોદ્રા સરથાણાના સ્થાનિકો તેમજ પીઆઈ એસસીપી અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ હાજર રહ્યા હતા અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવમાં કઈ રીતે તકેદારી રાખવી એ બાબતે સૂચના આપવામાં આવી હતી। હાલ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેવામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વરાછા અને સરથાણા પોલીસ મથકનો સ્ટાફ તેમજ એસસીપી ડીસીપી જોઈન્ટ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા, જેમની આગેવાનીમાં કાપોદ્રા ખાતે ધારુકા કોલેજમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાણી હતી। આવનારા ગણેશ ઉત્સવને લીધે લોકોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે મીટિંગનું આયોજન કરાયું, જેમાં સ્થાનિક લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું। આ ઉપરાંત પોલીસ મિત્રો એફઓપીને પણ સૂચના આપવામાં આવી હતી। ખાસ કરીને પોલીસે પણ ગણેશ ઉત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની સાવચેતી અને સુવિધા રાખવી તે મામલે સૂચન કર્યા હતા। ખાસ કરીને મૂર્તિઓનું વિસર્જન કઈ રીતે કરવું અને કઈ જગ્યાએ કરવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ઉદય મેર, સુરત। ચાલુ થઈ ગયેલો છે, ત્યારે તે નિમિત્તે આજની મીટિંગમાં હાજર આપણા માનવતા સેક્ટર વન શ્રી પ્રવીણસિંહ માલ સાહેબ, એસીપી ડિવિઝન સી કે પટેલ સાહેબ, તેમજ ગણેશ પોલીસ સ્ટેશનના પીએસડીઓ, આપતો આગેવાનો, એફઓપી વોલ્યુન્ટિયર્સ અને ગણપતિ આયોજન સાથે જોડાયેલા આજરોજ ગણેશ ઉત્સવ નિમિત્તે કાપોદ્રા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એફઓપીના સભ્યો, સોસાયટીના પ્રમુખો, ગણેશ ઉત્સવ મંડળના સભ્યો તેમજ સામાજિક આગેવાનોની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નામ શ્રી કમિશનર સાહેબના જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તે સારું, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 પ્રવીણસિંહ માલ સાહેબ, ડીસીપી ઝોન 1 શ્રી પરમાર સાહેબ, એસીપી શ્રી સી કે પટેલ સાહેબની અધ્યક્ષતામાં અહીંયા ધારુકા કોલેજ કેમ્પસ ખાતે આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલ। મીટિંગમાં એ ડિવિઝનના ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા અને એસીપી શ્રી, ડીસીપી શ્રી તેમજ સેક્ટર સાહેબે ગણેશ ઉત્સવ અને વિસર્જન અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેરનામાઓનું ચુસ્તપણે પાલન થાય અને શાંતિપૂર્વક ગણેશ વિસર્જનનો તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું।